નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમબીજીડીસીસીમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. હવે આની પહેલાની લેક્ચરની શરૂઆત આપણે આકૃતિના પ્રકારથી થઈ હતી અને તેમાં આપણે આકૃતિના ટોટલ બે પ્રકારની ચર્ચા કરી હતી, જેમાં પહેલા હતું રેખાંકિત આકૃતિવાળો પ્રકાર અને બીજો હતો સ્તંભાકૃતિ પ્રકાર. હવે સ્તંભાકૃતિમાં પણ આપણે ત્રણ પ્રકારની આકૃતિ જોઈ હતી. તો હવે આજે આપણા લેક્ચરની શરૂઆત વૃતાંશ આકૃતિ, કે જે આકૃતિનો છેલ્લો અને મહત્વનો અને થોડી ઘણી ગણતરીવાળો પ્રકાર છે, તેની શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ વૃતાંશ આકૃતિ. હવે સૌથી પહેલાં તો એ જ થાય કે વૃતાંશનો મતલબ શું થાય. તો વૃતાંશ એટલે વર્તુળનો અંશ, એટલે કે જે માહિતી આપણે વર્તુળ એટલે કે ગોળાકાર વર્તુળના ભાગ પાડીને અંદર દર્શાવવાની છે, ત્યારે જ આપણે વૃતાંશ આકૃતિની મદદથી જ આપણે આકૃતિ દોરી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે તેની અંદર કન્ટેન્ટ શું છે તે જાણી લઈએ. સૌથી પહેલાં વૃતાંશ એટલે કે વર્તુળનો અંશ, જે પહેલો અને મહત્વની બાબત છે. બીજું, માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે છે, એટલે કે આપણને કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી હોય તો તેને આપણે વર્તુળના જે ભાગ છે તે પ્રમાણે માહિતીના ભાગ પાડીને આપણે તે વર્તુળમાં દર્શાવવામાં આવે છે, તેથી જ તેને વૃતાંશ આકૃતિ કહેવામાં આવે છે. થર્ડ ટોપિક, જે માહિતીને વિભાજિત સ્તંભાકૃતિની જેમ જ, એટલે કે જે માહિતી આપણે વિભાજિત સ્તંભાકૃતિમાં દર્શાવતા હતા, એટલે જે સ્તંભાકૃતિનો ત્રીજો પ્રકાર હતો, તેવી જ પ્રકારની માહિતીને આપણે વૃતાંશ આકૃતિમાં પણ દર્શાવી શકીએ છીએ. અને લાસ્ટ પણ જરૂરી, 360 અંશ એ ચલનું કુલ મૂલ્ય હોય છે, એટલે કે જ્યારે પણ આપણે વૃતાંશ આકૃતિની ગણતરી કરીએ છીએ, એટલે કે આંકડાકીય સાધનોની મદદથી તેની ગણતરી કરીએ છીએ, ત્યારે તે ચલનું ટોટલ એટલે કે કુલ મૂલ્ય 360 અંશ હોવું જોઈએ. આ ચાર મહત્વની બાબત હતી. જો તમે કદાચ વૃતાંશ આકૃતિ બે માર્કમાં અથવા તો એક માર્કમાં પૂછાય, તો મારે આ માહિતી લખવી જરૂરી છે, જે વધારે પડતા પાયેલ બાબત છે. હવે સૌથી પહેલાં આપણે તેનું રિવિઝન એકવાર કરી લઈએ એટલે તમે સરખી રીતે યાદ રહી જાય. ફરી વાર ધ્યાન રાખવું, વૃતાંશ આકૃતિ, વૃતાંશ એટલે વર્તુળનો અંશ. સેકન્ડ, માહિતીના વિભાગને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે છે, એટલે કે કોઈ પણ પ્રકારની જે માહિતી આપેલી છે તે આપણે વર્તુળમાં દર્શાવવાની છે, એટલે કે તે માહિતીના ભાગ પાડીને વર્તુળના ભાગમાં દર્શાવવામાં આવે છે. પછી જે માહિતી એટલે કે જ્યારે આપણે માહિતી વિભાજિત સ્તંભાકૃતિની જેમ જ તે દર્શાવીએ છીએ, તેવી જ પ્રકારની માહિતી આપણે વૃતાંશ આકૃતિની મદદથી પણ દર્શાવી શકીએ છીએ, પરંતુ તેમાં આપણે થોડી ઘણી ગણતરી કરવી જરૂરી છે. તેટલે જ 360 અંશ એ ચલનું કુલ મૂલ્ય છે, એટલે કે તેનો સરવાળો 360 અંશ હોવો જોઈએ, ચલનો સરવાળો. આટલી વાત ખબર પડી ગઈ તો આપણે તેનું સૂત્ર છે, ખૂબ નાનું એવું અને સરળતાથી પણ તમે સમજી શકો તેવું એક સૂત્ર છે, જેની પર આપણે નજર જોઈએ. સૌથી પહેલાં વૃતાંશ, વૃતાંશનું સૂત્ર શું છે? વૃતાંશ એટલે પેટા મૂલ્ય, એટલે કે આપણને જે માહિતી આપવામાં આવી છે તેનું પેટા મૂલ્ય, તેના ભાગે કુલ મૂલ્ય, એટલે કે તેનો ટોટલ જે ટોટલ થતો હશે તેનું કુલ મૂલ્ય, એનું મૂલ્ય 360, એટલે કે જે આપણને કહેવામાં આવ્યું હતું કે 360 એ ચલનું કુલ મૂલ્ય છે, એટલે વૃતાંશ એટલે શું થશે? પેટા મૂલ્ય તેના છેદમાં કુલ મૂલ્ય એને ગુણ્યા 360. હવે આ ગણતરી આપણે આલેખમાં આકૃતિમાં કેવી રીતે કરશું તો તે આપણે જાણીએ હતી. જો સૌથી પહેલાં વૃતાંશ ખરેખર પેટા મૂલ્ય છે તેને સૌથી પહેલાં લખવાનું. તો પેટા મૂલ્ય એટલે આમાં જે ટકાવારી આપેલી છે 50, એ પેટા મૂલ્ય થશે. પછી તેના છેદમાં કુલ મૂલ્ય, કુલ મૂલ્ય એટલે આ ત્રણનો સરવાળો કેટલો છે? 100, તો એ કુલ મૂલ્ય થશે. અને તેને ગુણ્યા વર્તુળનો ટોટલ ચલનું મૂલ્ય કેટલું છે? 360, તો તે 360 થશે. તો સૌથી પહેલાં આપણે તેના ઉદાહરણમાં સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલાં ઉદાહરણ છે એ તમને કીધું કે કોઈ પણ જે વિદ્યાર્થી છે તેને આ એક મહિનાની ટોટલ ખર્ચ કેટલો છે તેને રિગાર્ડિંગ છે, એટલે કે નાસ્તો, દર મહિનાનો નાસ્તો, કપડાં અને સ્ટેશનરી, મહિનામાં કેટલી વાર ખર્ચ થાય છે, કેટલા પૈસા તેમાં ખર્ચ થાય છે, તેનું ટકાવારી મૂલ્યાંકન છે. એટલે કે 100માંથી, એટલે કે 100% હોય ત્યારે 50% નાસ્તા ઉપર છે, 20% તે કપડામાં ખર્ચ કરે છે, 30% તે સ્ટેશનરી પર ખર્ચ કરે છે. તો હવે આપણે તેનું વૃતાંશ, એટલે કે વૃતાંશની ગણતરી કેવી રીતે કરી શકીએ? કારણ કે જ્યારે આપણે તેને વર્તુળમાં તે દર્શાવી હોય તો સૌથી પહેલાં આપણે કોણમાપકના ખૂણા અલગ અલગ જોવે તે ખૂણા શોધવા માટે આપણે વૃતાંશની ગણતરી કરીએ છીએ. તો ધ્યાન રાખો, સૂત્ર શું હતું? વૃતાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય એને ગુણ્યા 360.
20%, ટોટલ માંથી 20% જેટલો કપડામાં ખર્ચ થાય છે. તો હવે એનું મૂલ્યાંકન કેવી રીતે ગણી શકીએ આપણે? 20 પેટા મૂલ્ય એને ભાગ્યા કુલ મૂલ્ય 100 અને એને ગુણ્યા ચલની ટોટલ કિંમત એટલે કે 360, તો કેટલાનો ગુણો મળશે આપણને? 72%. થર્ડ સ્ટેશનરી પર ટોટલ ખર્ચ એટલે કે 30% જેટલો થાય છે. તો પેટા મૂલ્ય છે 30 એને ભાગ્યા કુલ મૂલ્ય છે 100 અને ગુણ્યા 360 જે ચલની ટોટલ કિંમત એટલે કે 360 એટલે એનો મળશે 108. હવે આ ત્રણેયનો સરવાળો મળીને 360 થવો જોઈએ તો જ તમે તેને વર્તુળમાં સરખી રીતે દર્શાવી શકો. હવે તમારે શું કરવાનું છે કે એક વર્તુળ કરવાનું અને કોણમાપકની મદદથી આ ત્રણેય ખૂણાને તમે અલગ અલગ રીતે દર્શાવી શકો તો તમારી વૃત્તાંશ આકૃતિ સ્પષ્ટ અને સરળ રીતે તૈયાર થઈ જાય. હવે તમારે ધ્યાન રાખવાનું કે અલગ અલગ વૃત્તાંશ એટલે કે અલગ અલગ ભાગોમાં તે માહિતીનું વિભાજન કર્યું છે તો તમારે દરેક ભાગોને શેડ અથવા તો ડિઝાઇન અથવા તો પેન્સિલને શેડ કરીને દર્શાવવા જોઈએ જેથી કરીને 180 એટલે કે 50% જે નાસ્તો પર ખર્ચ થયો છે તે તમે જાણી શકો. હવે તો 20% જે કપડા પર ખર્ચ થયો છે તે તમને આકૃતિમાં દેખાય આવે. સમજાણું? આ હતું આખું આપણું વૃત્તાંશ માટેની માહિતી. એટલે કદાચ જો 2 માર્કમાં પૂછાય અથવા તો એક્ઝામમાં તમને આની આકૃતિ પૂછાય તો તમે આવી રીતે તેની ગણતરી કરી શકો. ખૂબ જ સરળ છે પણ સરખી રીતે તમે ધ્યાન આપશો તેને સમજી શકશો. હવે વૃત્તાંશ આકૃતિ તો દોરવી છે, દોરવાની આ પ્રમાણે જોઈ છે. તો હવે તે માહિતી દોરતી વખતે અથવા તો આપણે આકૃતિ દોરીએ ત્યારે ત્રણ મુદ્દા છે કે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ તેની હવે માહિતી જોઈએ. સૌથી પહેલું શું છે? વર્તુળના 360 વૃત્તાંશ હોય છે જે આપણે મેં ચલની કિંમત પણ ટોટલ જોઈ હતી કે હંમેશા તેની કિંમત 360 જ હશે. તે પહેલો અને અતિ મહત્વનો મુદ્દો છે. બીજો મુદ્દો શું છે? માહિતીના પેટા મૂલ્યને આધારે વૃત્તાંશ શોધો એટલે કે જે તમને પેટા મૂલ્ય આપેલા છે તેના આધારે જ આપણે વૃત્તાંશ શોધવામાં આવે છે એટલે કે વૃત્તાંશની આકૃતિ છે તેના આધારે આપણે મૂલ્ય મૂકવામાં આવે છે. તેનો સરવાળો 360 જરૂરી છે એટલે કે જ્યારે તમે વૃત્તાંશ શોધી લો તો તે દરેક પેટા મૂલ્યમાંથી જે તમને અંશના ખૂણા મળે છે તેનો સરવાળો 360 થવો જોઈએ. અને થર્ડ, બે સમય પ્રદેશ વચ્ચેની સરખામણી કરવા માટે બે વૃત્તાંશ આકૃતિ દોરી શકાય છે. એટલે કે તમે કદાચ આસપાસની સ્તંભની જેમ બે પ્રકારની માહિતી આપેલી છે અથવા તો બે સમય અથવા તો બે પ્રદેશ વચ્ચેની માહિતી આપવામાં આવી છે તો તમારે બંને વસ્તુના એટલે કે બંને સમય અથવા બંને પ્રદેશના અલગ અલગ વૃત્તાંશ શોધવાના અને તેના આધારે બંનેની અલગ અલગ આકૃતિ દોરી શકાય એટલે કે અલગ અલગ સર્કલ અલગ અલગ વર્તુળ દોરી શકાય અને પછી તમે તે બંને માહિતીની સરખામણી કરી શકો, તેનું વિશ્લેષણ કરી શકો, તે બધી વસ્તુ આમાંથી થશે. તો આ ત્રણ મહત્વના બાબતો ફરી એકવાર આપણે જોઈ લઈએ. શું છે? વર્તુળના 360 વૃત્તાંશ હોય છે જે કેવી રીતે હોય છે તે આપણે જોયું. માહિતીના પેટા મૂલ્યને આધારે તેનો વૃત્તાંશ શોધો જે આપણે આમાં પહેલા પણ કર્યું હતું. પછી તેનો સરવાળો 360 થવો જરૂરી છે જે દરેક અંશનો આપણે 360નો સરવાળો કર્યો. અને થર્ડ, બે સમય અથવા પ્રદેશ વચ્ચેની સરખામણી કરવા માટે બે વૃત્તાંશ આકૃતિ દોરી શકાય છે જેથી કરીને તેની સરખામણી આપણે યોગ્ય રીતે કરી શકીએ છીએ. તો આ હતો આપણો આકૃતિનો ત્રીજો અને મહત્વનો પ્રકાર, વૃત્તાંશ આકૃતિ. હવે સૌથી પહેલાં આપણે આકૃતિના પ્રકાર છે ત્રણે ત્રણ, તેનું રિવિઝન આપણે પહેલાંના લેક્ચરમાં નહોતું કર્યું કારણ કે આ પ્રકાર સમજાવાય જાય પછી આપણે કરવાનું હતું. તો આપણે સૌથી પહેલાં એકવાર રિવિઝન ના રહ્યું રિવિઝન કરી લઈએ. સૌથી પહેલાં આકૃતિ કઈ હતી કે સમય આધારિત રેખા આકૃતિ એટલે કે તેમાં ઘણા બધા આકૃતિમાં એટલે કે તમે જ્યારે ગ્રાફ કરો ત્યારે માહિતી મુજબ તમે અલગ અલગ બિંદુને દર્શાવો છો અને તે બિંદુને જોડીને તમે એક રેખા આકૃતિ દર્શાવો છો જેમાં એક્સ અક્ષ ઉપર તમે સ્વતંત્ર ચલ એટલે કે સમય પ્રદેશ કે વર્ષ દર્શાવી શકો છો અને વાય અક્ષ ઉપર પરતંત્ર એટલે કે કોઈ પણ પ્રકારની વસ્તી વૃદ્ધિ દર હોય અથવા તો સાક્ષરતા દર હોય, વેચાણના એકમો હોય તે દર્શાવી શકો છો અને પછી તેનું વિશ્લેષણ તમે કરી શકો છો. પછી આપણો બીજો મહત્વનો પ્રકાર હતો સ્તંભ આકૃતિ. હવે સ્તંભ આકૃતિ શા માટે દોરવામાં આવે છે અથવા તો તેમાં કઈ કઈ મહત્વની બાબતો ધ્યાનમાં રાખવાની છે તે પણ આપણે જોયું હતું. સૌથી પહેલાં તો તેના ત્રણ પ્રકાર હતા. સૌથી પહેલું શું હતું કે સાદી સ્તંભ આકૃતિ, બીજો પ્રકાર હતો પાસપાસની સ્તંભ આકૃતિ અને થર્ડ અને છેલ્લો પ્રકાર હતો વિભાજિત સ્તંભ આકૃતિ. એટલે કે જો પહેલી સાદી સ્તંભ આકૃતિમાં શું હતું કે તમને કોઈ પણ એક જ ચલનું મૂલ્ય આપ્યું હોય અને તે આધારે તમે આકૃતિમાં તે ચલ અને તે દરના આધારે તમે મૂલ્ય દર્શાવતા હતા તે પ્રમાણે તમારી સ્તંભ આકૃતિ સાદી સ્તંભ આકૃતિ થતી હતી. સેકન્ડ ટોપિક શું હતો? પાસ
આસપાસની સમાકૃતિ એટલે કે તમે કોઈ પણ એક ચલના બે અલગ અલગ વર્ગો આપવામાં આવતા અથવા તો બે અલગ અલગ વર્ગની માહિતી આપવામાં આવતી હતી તો તેના આધારે તમે આસપાસની સમાકૃતિ દર્શાવતા હતા અને બંને સ્તંભ અલગ અલગ દર્શાવવા માટે તમે અમે એકમાં શેડિંગ કરતા અથવા તો તેમાં રંગ પૂરતા જેના આધારે તમે અલગ અલગ સ્તંભ મેળવી શકતા હતા અને બીજું હતું વિભાજિત સ્તંભ આકૃતિ એટલે કે તમને કોઈ પણ એક વસ્તુની માહિતી આપી છે અને તેના પણ પેટા પ્રકાર છે જેમ કે આપણે ઉદાહરણ જોયું હતું કોઈ પણ એક વેચાણ એકમનું કે ભારતમાં કોઈ પણ એક એકમનું વેચાણ થાય છે કોઈ પણ એક ઉત્પાદનનું વેચાણ થાય છે અને તેનું વેચાણ શહેરમાં કેટલું થાય છે અને ગ્રામ્ય વિસ્તારમાં કેટલું થાય છે તે હતું તો તમે એક સ્તંભ આકૃતિ દોરો અને ગ્રામ્યનું અને શહેરનું બંને અલગ અલગ વેચાણ દર્શાવી શકો છો તે આધારે તમે વિભાજિત સ્તંભ આકૃતિ દોરતા હતા અને ત્રીજો પ્રકાર શું છે દૂતાંશ આકૃતિ તેનું હમણાં આપણે બે વર્ગીકરણ કર્યું તો સમજાઈ ગયું આકૃતિના ત્રણ પ્રકાર તમારે ત્રણ જ ભણવામાં આવે છે અને ત્રણ આપણે સરખી રીતે અભ્યાસ કર્યો છે હવે કદાચ જો તમે થિયરીમાં પ્રશ્ન પૂછાય તો તમારે તેનું મહત્વ અથવા તો સૌથી પહેલાં આકૃતિ છે તેના પ્રકાર જણાવવાના પછી પહેલાં રેખાકૃતિ દોરી હતી તો તે દર્શાવવાની અથવા તેની થિયરી લખવાની પછી સેકન્ડ હતું સ્તંભાકૃતિ તો તેના ત્રણે પ્રકાર છે તેની માહિતી આપવાની તે દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો દર્શાવવાની અને છેલ્લું હતું વૃત્તાંશ આકૃતિ તો વૃત્તાંશ આકૃતિમાં વર્તુળ એટલે વર્તુળનો અંશ તે દર્શાવવાનું પછી તેની ગણતરી કેવી રીતે થાય છે તે કહેવાની અને ધ્યાનમાં રાખવાની બાબતો મહત્વની બાબતો છે તે દર્શાવવાની તો આપણો ટોપિક હતો આકૃતિના પ્રકાર તે પૂરો થઈ ગયો હવે આપણે જોઈએ આલેખના પ્રકાર હવે આલેખના પ્રકાર તમારા ખૂબ જ નાના છે તેના આલેખ તમારે પૂછાતા નથી તમારે ફક્ત આકૃતિનું જ વધારે પડતું મહત્વ આપવામાં આવ્યું છે તેથી આલેખના પ્રકાર છે હું તમે ટૂંકમાં સારી રીતે તમને જલ્દીથી સમજાઈ જાય તેવી રીતે દર્શાવીશ સૌથી પહેલું છે આલેખના તમામ ત્રણ મહત્વના પ્રકાર આવ્યા છે પહેલું જો સામયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ એટલે કે અર્થતંત્રમાં જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને સામયિક શ્રેણીમાં દર્શાવવામાં આવે છે અને તેના આધારે આપણે તેનો આલેખ દોરી શકીએ છીએ હવે તેના વલણ વલણો આપણે પહેલાં પણ આવી ગયું એટલે કે પરિસ્થિતિ કોઈ પણ આર્થિક પ્રવૃત્તિમાં સતત વધારો થાય છે ઘટાડો થાય છે વધારો કે ઘટાડો બધે બંને વસ્તુ જોવા મળે છે તે બંનેના આધારે આપણે સામયિક શ્રેણીના વલણો દર્શાવી શકાય છે હવે આ વલણો ટૂંકા ગાળાના હોય છે લાંબા ગાળાના હોય છે વલણો નિયમિત હોય છે અનિયમિત હોય છે આ બધી જ વસ્તુ આપણે એક જ આલેખમાં દર્શાવી શકીએ છીએ બીજો છે સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખ હવે આપણે જોયું હતું કે આલેખમાં હંમેશા કોઈ પણ માહિતી હોય તો કોઈ પણ ચલ હોય એ સતત જ હોય છે તો આ સતત આવૃત્તિ વિતરણના કેટલા પ્રકાર છે ચાર સૌથી પહેલાં સ્તંભાલેખ હવે સ્તંભાલેખ કેમ દોરો તમને આગળ જાણ માહિતી મળી ગઈ બીજું છે આવૃત્તિ બહુકોણ ત્રીજું છે આવૃત્તિ વક્ર અને ચોથું છે સંચયી આવૃત્તિનો બહુકોણ એટલે કે આ બીજા છે તેના ચાર પ્રકાર છે એટલે કદાચ તમારે જો એક માર્કમાં કે બે માર્કમાં પૂછાય કે સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતીના કેટલા પ્રકાર છે એના આલેખના કેટલા પ્રકાર છે તો તમે તે દર્શાવી શકો છો અને થર્ડ લઘુગુણક લઘુગુણક એટલે કંઈ નહીં લોક ટેબલ એટલે કે કેટલીક એવી આપણા કંઈ માહિતી આપેલી હોય છે કે જેના માટે તમારે લોક ટેબલની જરૂર પડે છે તો આ લોક ટેબલના આધારે તમે માહિતીને સ્પષ્ટ બનાવી શકો છો અને પછી તમે તેના આલેખ પણ દર્શાવી શકો છો જેથી તેનું નામ છે લઘુગુણક લોગ ટેબલ એટલે કે લઘુગુણક આધારિત આલેખ અથવા તો લોગ આધારિત આલેખ તો આપણો આજનો લેક્ચર હતો આકૃતિના પ્રકાર જે આપણે પૂરા કર્યા અને તેનું રિવિઝન કર્યું અને પછી એવું હતું આલેખના પ્રકાર તો આ બંને તમારે પોઈન્ટ સરખી રીતે થઈ ગયા છે પાકા હવે એક વાર તેની એલટી દઈ દેજો એટલે તમારે તે વધારે સ્પષ્ટ બને તો આજના લેક્ચરમાં આવતું આટલું જ છે પછીના લેક્ચરમાં આપણે આલેખમાં અથવા આપણે અર્થતંત્રમાં કેવી રીતે ટેકનોલોજી ઉપયોગી છે તેની વિશે ચર્ચા કરીશું થેન્ક યુ